નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી, ચેપ્ટર નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. તો આપણે આજે વાત કરીએ છીએ અહીંયા કે શ્વેત પ્રકાશ છે એ એના ઘટક રંગોમાં વિભાજિત થવાની ઘટના તો શેના દ્વારા થઈ શકે, જેમની આપણે વાત કરવાની છે. તો શ્વેત પ્રકાશ છે એ પ્રિઝમ દ્વારા પોતાના ઘટક રંગોમાં વિભાજિત થાય એમને આપણે શ્વેત પ્રકાશનું વિભાજન કહીએ છીએ. તો સૌપ્રથમ આપણે દર્શાવીશું કે શ્વેત પ્રકાશની તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. તો આ પ્રકાશનું વિભાજન કઈ રીતે થઈ શકે અને એના દ્વારા મળતા જે પટ્ટો મળે છે એને શું કહે છે તે આપણે દર્શાવીએ. તો કાચનું પ્રિઝમ લેવાનું આપણે, કે પ્રિઝમ છે એ 5 બાજુઓ ધરાવે છે. પ્રિઝમને 5 બાજુઓ છે, 2 બાજુઓ ત્રિકોણ છે અને બાકીની 3 બાજુઓ લંબચોરસ છે. આવી 5 બાજુઓ ધરાવતા પ્રિઝમને મૂકીએ છીએ અહીંયા. અહીંયા એક પૂઠાની અંદર છિદ્ર પાડીને સૂર્યપ્રકાશ આપાત થાય અને આ છિદ્રમાંથી બહાર નીકળે એ પ્રકાશ આપણે પ્રિઝમ પર ત્રાસો આપાત કરીએ છીએ. જેમ કે અહીંયા કોઈ સ્લિટ મૂકેલી હોય છે, અહીંથી શ્વેત પ્રકાશ આપાત થઈ રહ્યો હોય, ત્રાસો સૂર્યપ્રકાશ છે એ ત્રાસો આપાત થઈ રહ્યો છે. આ છે આપણો શ્વેત પ્રકાશ જે સૂર્યમાંથી આવી રહ્યો છે. ત્યારે આ પ્રિઝમ પરથી તેનું વક્રીભવન થશે. પ્રિઝમની જે બે સપાટ, મતલબ માધ્યમને છૂટી પડતી સપાટી, આ માધ્યમ છે, હવાનું છે, આ કાચનું માધ્યમ છે, જેને કારણે આમનું વક્રીભવન થશે. થોડું વક્રીભવન થાય. હવે એની અંદર શ્વેત પ્રકાશની અંદર અલગ અલગ રંગ રહેલા છે, જે દરેકનો વેગ જુદો છે. મતલબ કે દરેક રંગ છે અલગ અલગ ખૂણે એ વક્રીભવન પામે છે. દરેક રંગ અલગ અલગ ખૂણે વક્રીભવન પામશે અને જેને કારણે આપણને અલગ અલગ રંગના પટ્ટા મળશે અને જે આ પ્રિઝમમાંથી બહાર આવશે તો આપણને એક વર્ણપટ જોવા મળશે. એટલે કે અલગ અલગ રંગનો પટ્ટો જોવા મળે છે, જેને આપણે વર્ણપટ કહીએ છીએ. કે જેનો રંગ નીચેથી ઉપર તરફ જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો, આવો નીચેથી ઉપર તરફ જતા જાની વાલી પીનારા, એટલે કે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો, જે નીચેથી ઉપર તરફ મળે છે જેને આપણે કહીએ છીએ વર્ણપટ. એટલે કે પ્રકાશના કિરણપુંજથી મળતા રંગીન પટ્ટાને વર્ણપટ કહે છે. અહીંયા પ્રકાશનું કિરણપુંજ પસાર થયું, કિરણપુંજ એટલે કિરણોનો જથ્થો છે જેના દ્વારા રંગીન પટ્ટો મળે છે, જે પણ પ્રિઝમ દ્વારા, એને કહે છે આપણે વર્ણપટ. કે વર્ણપટ છે એ 7 રંગોનો બનેલો છે. તો આવું થવાની ઘટના શા માટે થઈ, આ શા માટે થયું આ ઘટના? તો એના માટે વાત કરીએ કે પ્રકાશ છે, શ્વેત પ્રકાશ છે, એની અંદર 7 રંગો રહેલા છે, એના ઘટક રંગો કહે છે. એ દરેક શૂન્યાવકાશમાં વેગ સમાન હોય, દરેક રંગનો શૂન્યાવકાશમાં વેગ સમાન છે. સૂર્યપ્રકાશમાં રહેલા શ્વેત પ્રકાશમાં 7 ઘટક રંગો રહેલા હોય, જેમનો શૂન્યાવકાશમાં વેગ સમાન હોય છે. જ્યારે
કોઈ માધ્યમમાં પ્રવેશે. ત્યારે તેનો વેગ બદલાય છે. તો આમ કહી શકે અહીંયા કે જે પ્રકાશનો વેગ સૌથી વધુ હોય, સૌથી વધુ વેગ ધરાતો ઝડપથી પ્રકાશનો કિરણ નીકળી જશે, તો જેનો વેગ વધારે તેનું વિચલન ઓછું થાય છે. જે પ્રકાશનો રંગ જે રંગના પ્રકાશનો વેગ જે રંગના પ્રકાશનો વેગ વધુ હોય તેનું વિચલન ઓછું થાય છે. જેથી રાતો રંગ વર્ણપટમાં ઉપર મળે છે. અને જે રંગના પ્રકાશનો વેગ ઓછો છે તો જે પ્રકાશ ધીમેથી વિચલન પામે છે એનો વેગ ઓછો હોય તો એને વાર લાગશે અને એનું વિચલન સૌથી વધુ થશે. જે રંગના પ્રકાશનો વેગ ઓછો હોય તેનું વિચલન સૌથી વધુ થશે. જેથી જાંબલી રંગ વર્ણપટમાં નીચે મળે છે. તો આપણે કાચના પ્રિઝમ દ્વારા થતું પ્રકાશનું વિભાજન જોઈ શકીએ કે શ્વેત પ્રકાશ પોતાના ઘટક રંગોમાં વિભાજન પામે એને કહે છે શ્વેત પ્રકાશનું વિભાજન. શ્વેત પ્રકાશનું વિભાજન થાય તો જેનાથી જે રંગનો પટ્ટો જોવા મળે છે આ રંગીન પટ્ટાને આપણે કહે છે વર્ણપટ. તો સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે એ શૂન્યાવકાશમાં દરેક રંગના પ્રકાશનો વેગ સમાન હોય, દરેક રંગના પ્રકાશનો વેગ શૂન્યાવકાશમાં સમાન. પરંતુ જ્યારે કોઈ એવા કાચના માધ્યમમાં પ્રવેશે, પ્રિઝમ કાચનો બનેલો છે તો કાચના માધ્યમમાં પ્રવેશે ત્યારે એનું વેગ બદલાય, અને વેગ બદલાય જેને કારણે જે રંગના પ્રકાશનો વેગ વધુ હોય તેનું વિચલન સૌથી ઓછું થાય. જેને કારણે રાતો રંગ છે વર્ણપટમાં ક્યાં મળે છે ઉપર, અને જે રંગના પ્રકાશનો વેગ ઓછો હોય જેને કારણે વિચલન સૌથી વધુ થાય. જેથી જાંબલી રંગ છે વર્ણપટમાં ક્યાં મળે છે નીચે મળે છે. આમ નીચેથી ઉપર તરફ ધાની વાલી પીનારા આવું આપણને જોવા મળે. ઉપરાંત આપણે એક ક્વેશ્ચન કરી શકીએ બીજો કે આ શ્વેત પ્રકાશ 7 રંગોનો જ બનેલો છે એવું ન્યૂટનના પ્રયોગ દ્વારા આપણે સમજાય કે શ્વેત પ્રકાશ શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે તેના માટે ન્યૂટનનો પ્રયોગ. ન્યૂટને એવું દર્શાવ્યું કે જ્યારે એક પ્રિઝમને ચતો મૂકીને તેની સાપેક્ષે બીજા પ્રિઝમને ઉલટો મૂકીએ છીએ તો પહેલા પ્રિઝમમાં જ્યારે શ્વેત પ્રકાશ ત્રાસો પસાર કરવામાં આવે ત્યારે આપણે અહીંયા જોયું એ પ્રમાણે 7 રંગોમાં વિભાજન પામે છે. આ સાથે 7 રંગોને આપણે ઉલટા પ્રિઝમ પર આપાત કરીએ છીએ ત્યારે ફરીથી આ 7 રંગો છે એ સંમિશ્રણ પામે, એટલે કે એકબીજામાં ભેગા થશે અને ફરીથી એક જ રંગ એટલે કે શ્વેત પ્રકાશ આપે છે. તો આપણે એમ કહી શકીએ કે શ્વેત પ્રકાશનું વિભાજન કરો તો ફરીથી એ 7 રંગો વિભાજન પામે, અને તેનું પુનઃ સંયોગીકરણ કરો ફરીથી જોડો બધા રંગોને તો શ્વેત પ્રકાશ મળે. તો પરિણામે આપણે એવું કહી શકીએ કે શ્વેત પ્રકાશ છે એ 7 રંગોનો બનેલો છે. તો ન્યૂટનના પ્રયોગ માટે દર્શાવે કે જ્યારે એક પ્રિઝમને ચત્તો અને તેની સાપેક્ષ બીજા પ્રિઝમને ઉલટો મૂકવામાં આવે ત્યારે
મૂકવામાં આવે છે ત્યારે પહેલા પ્રિઝમમાંથી શ્વેત પ્રકાશ આપાત કરતા સાત રંગોમાં વિભાજન પામે છે. ફરીથી આ સાત રંગોને ઉલટા પ્રિઝમ પર આપાત કરવામાં આવે ત્યારે પુનઃ સંયોગીકરણ પામી શ્વેત પ્રકાશમાં રૂપાંતર પામે છે. જેને શ્વેત પ્રકાશ પુનઃ સંયોજન કહીએ છીએ કે આથી કહી શકાય કે શ્વેત પ્રકાશ સાત રંગોનો બનેલો છે. તો એના માટે આપણે દર્શાવીએ કે એક પ્રિઝમ મૂકીએ છીએ આપણે ચત્તો, અને એની સાપેક્ષે બીજો પ્રિઝમ મૂકીએ છીએ આપણે ઉલટું. પ્રિઝમ વન પ્રિઝમ ટુ કહીએ આપણે અમને, તો બંને પ્રિઝમ એકબીજાની સાપેક્ષે ઉલટા છે. તો અહીંથી આપણે શ્વેત પ્રકાશ આપાત કરીએ છીએ, આ શ્વેત પ્રકાશ છે, ત્યારે એનું વિભાજન થશે. પેલા વક્રીભવન થશે અને વિભાજન થશે સાત રંગોમાં, અને પછી એ વર્ણપટ આપે છે. એ વર્ણપટને આપણે લઈએ છીએ બીજા પ્રિઝમ પર. આ વર્ણપટ મળે છે કે જાની વાલી પીનારા. આ સાત રંગો ફરીથી પુનઃ સંયોજન પામે છે ત્યાંથી આપણને મળે છે શ્વેત પ્રકાશ. આ પ્રયોગ ન્યૂટને અભ્યાસ કર્યો હતો. ન્યૂટને આ પ્રયોગનો અભ્યાસ કરીને એમણે દર્શાવ્યું કે શ્વેત પ્રકાશ છે એ સાત રંગોનો બનેલો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આમાં કોઈ પ્રકારના ક્વેશ્ચન ઉદ્ભવે છે તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને જો તમે આ વિડીયો પહેલી વાર નિહાળી રહ્યા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરી ન હોય તો ઝડપથી અમારી ચેનલ સાથે જોડાઈ જશો, જેનાથી તમને દરેક વિષયના દરેક ધોરણના વિડીયોઝ આવી જ તમને ઉપલબ્ધ થઈ રહેશે. ધન્યવાદ.